પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હિચકારા હુમલામાં 44 જેટલા જવાનો શહીદ થયેલા છે. તેવા સમયે સમગ્ર સૌરાષ્ટ્રભરની અંદર ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા પાસે આવેલા કડસલી ગામે આમ તો શાંતિપ્રિય ગામ હોવા છતાં પણ ભારે આક્રોશ સાથે લોકોએ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરેલો હતો. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી ઇમરાન ખાનના પુતળાનું દહન કરવામાં આવેલું હતું. શહીદોની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવેલી હતી. પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં આતંકવાદી ઘુસાડી દેશના જવાનો પર થઈ રહેલા હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. ત્યારે સાવરકુંડલાના ખડસલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા પાકિસ્તાનનું બેસણું અને વડાપ્રધાન ઇમરાન ખાનના પુતળાના દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બેસણામાં ઉપસ્થિત રહેલા હતા અને ત્યારબાદ ગામના ચોકમાં પુતળાનું દહન કરવામાં આવેલું હતું. આ વિદ્યાર્થીઓ અને ગામના અગ્રણીઓ દ્વારા ખડસલીની પ્રાથમિક શાળા ખાતે નાપાક પાકિસ્તાનનું બેસણું આયોજિત કરવામાં આવેલું હતું અને સ્થાનિકો દ્વારા ભારત માતા કી જય, શહીદો અમર રહોના નારા નાખવામાં આવેલા હતા. આ સ્થાનિકો દ્વારા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના પુતળાને વિદ્યાર્થીઓએ બંગડી પહેરાવી હતી અને ઇમરાન ખાનના પોસ્ટર ગ્રામની જનતાએ લાકડીઓ ફટકારેલી હતી. બાદ ઇમરાન ખાનના પુતળાનું દહન કરવામાં આવેલું હતું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ નાખવામાં આવેલા હતા. ત્યારે ગ્રામીણ કક્ષાએ પાકિસ્તાનની અવળચંડાઈની આગથી વિદ્યાર્થીઓએ જણાવેલું હતું કે નાપાક પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનના બેસણા સાથે પુતળા દહન અંગે. મારું નામ વાટલિયા કાજલ છે. ઇમરાન ખાનની જે બંગડી પહેર્યા છે, હકીકત તો સાચી છે, કેમ કે જેણે ભારતના સૈનિકો પર આતંકવાદી હુમલો કર્યો છે તેનો 100% એનો વિનાશ થવો જ જોઈએ પાકિસ્તાનનો. તો સ્થાનિકોએ પણ રોષભેર જણાવેલું હતું કે જે પુલવામા આતંકવાદી ઉપર આતંકવાદીઓએ આપણા જવાનો ઉપર જે અમાન્ય અકૃત્ય જે કર્યું છે અને હુમલો કર્યો છે પીઠ પાછળ, એનાથી સમગ્ર હિન્દુસ્તાન, ભારતની પ્રજા અને ગલી ગલી, ગામડે ગામડે, શહેર શહેર ફૂલ નફરત છે પાકિસ્તાન પ્રત્યે અને આતંકવાદીઓ પ્રત્યે. કારણ કે પાકિસ્તાન પ્રત્યે એટલે નફરત છે કે આની પીઠ પાછળ પાકિસ્તાનનો હાથ છે. તો અમને પૂરો ભરોસો છે કે આ સરકાર આના ઉપર કંઈ ને કંઈ સ્ટેપ લેશે ને કદાચ કાલ હવારે યુદ્ધ બી છેડી દે તો ઇન્ડિયાની પ્રજા આ સરકારની સાથે રહેશે. ખડસલી ગામ ગાંધીવાદી વિચારો અને રાષ્ટ્રભક્તિ અંગે ખડસલીની આગવી ઓળખ છે. ત્યારે પાકિસ્તાન સામે ગ્રામીણ કક્ષાએ આ નવતર કાર્યક્રમ અંગે ખડસલીના સરપંચ ચેતન માલાણીએ જણાવેલું હતું કે આજે અમે ખડસલી લોકશાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સમગ્ર ગામની જનતા, નાના મોટા બાળકોથી માંડીને બધા અહીંયા આજે પાકિસ્તાન દ્વારા 14 ફેબ્રુઆરીએ જે હુમલો કરવામાં આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ પગલું એ અમાનવીય કૃત્ય છે અને સરકારે આની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. પાકિસ્તાન ઉપર હુમલો કરવો જોઈએ, આતંકવાદીઓનો સફાયો એ આખા ભારતમાંથી કરવો જોઈએ. આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી, જે કોઈ મરે છે નિર્દોષ લોકો મરે છે. એટલે આનો અમે સખત શબ્દોમાં અને મોદી સાહેબને પણ અમે કહીએ છીએ કે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને દેશને આતંકવાદમાંથી આઝાદ કરવો જોઈએ.